પાટી તાલુકાના મોઢા વાઘજીયા ગ્રામ પંચાયતની ગત રોજ રવિવારના 22 ઓક્ટોબરના રોજ સવારથી ચૂંટણીમાં મતદારો પોતાનું કિંમતી મત મતદાન કરવા લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ દેખાઈ રહ્યો છે. મતદાનમાં યુવાનથી લઈને વડીલો મતદાન કરવા આવ્યા હતા. મતદાનમાં યુવાનથી લઈને વડીલો મતદાન કરવા આવ્યા હતા. તેમજ થોડા સમય અગાઉ જ એક યુવતી દિવ્યાબેન વિનોદભાઈ રાઠોડ જેનું અકસ્માત થયું હતું, તેમ છતાંય તે પોતાનો કિંમતી મત આપવા માટે વોકરના સહાયથી મતકુટી સુધી આવી હતી અને મતદાન કરીને તેના મોડા પર હાસ્ય છલકાયું હતું. તો ચૂંટણીમાં કુલ 2248 મતદારો પૈકી 1778નું મતદાન થયું હતું, જેમાં કુલ 79% મતદાન થવા પામ્યું હતું. તો બંને ભાજપ કોંગ્રેસ વિજેતા થવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે અગાઉ તાલુકા પંચાયત સોનવાડા બેઠકમાં કોંગ્રેસે ભાજપને હરાવી મહત્વની બેઠક આંચકી લીધી હતી. ત્યારે ફરી હવે મોટા વાઘછીપા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ભાજપ સમર્થન ઉમેદવાર એવા ગીતાબેન સુરેશભાઈ પટેલ, તેમના સામે કોંગ્રેસ સમર્થન ઉમેદવાર પુષ્પાબેન અશ્વિનભાઈ પટેલ વચ્ચે મુકાબલો સાથે બંને પક્ષના સભ્ય માટે બંને પક્ષના 8-8 ઉમેદવારોના આજે ઈવીએમ મશીનમાં ભાવિ સીલ થયું હતું. તો ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે આ ચૂંટણીમાં અગાઉ પાટી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ જગદીશ પટેલ, તેમના સામે અમિત પટેલ બંને વચ્ચેનો પ્રતિષ્ઠાનો જંગ સૌની નજરની ચૂંટણીના મતગણતરીના દિવસે થશે. અત્યાર લગીમાં બહેનો અને ભાઈઓ સાથે લાંબી લાઇનમાં અમે લોકો મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્વક, અને ત્યારથી સવારથી 12 વાગ્યા લગીમાં 30-35% થઈ ગયું અને કોઈ કંઈ બગલ થવાનું નથી. લાંબી લાઇનમાં અને ભયંકર સંખ્યામાં આપણું મતદાન થઈ રહ્યું છે. અમને સમય 2 સરપંચો છે અને 8-16 સભ્યો છે અને શાંતિપૂર્વક બધા વોર્ડમાં શાંતિપૂર્વક ચાલી રહ્યું છે મતદાન, અને એવું ગણાતું નથી કે આમાં કોઈ બબાલ સમાન આવે એવું, અને શાંતિપૂર્વક 5 વાગ્યા લોકોમાં પતી જશે. પોલીસ બંદોબસ્ત માં બી સારો એવો છે અને પબ્લિક અને ભાઈઓને બહેનોને બી સારો અને સારી રીતે મતદાન થઈ રહ્યું છે, કોઈ પણ જાતની તકલીફ નથી. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.